हेलो डियर स्टूडेंट, आज ना आप विषय दरमियान धोरण सात पाठ नाम है प्राणी और वनस्पति में वहन प्रस्तावना जोशु। आप वीडियो में परिवहन तंत्र विषय माहिती मेळवाना छे कि वनस्पति ने प्राणियों में जो वहन की प्रक्रिया थाय छे ए केवी रीते थाय छे, कया कया अंगों एमां भाग भजवे छे, एना कार्यो शुं होय छे, पछी प्राणियों में उत्सर्जन, वनस्पति में घटकों वहन, ए पण आपणे आ प्रकरण में अभ्यास करवानो छे। तो शुरुआत करीए आपणा वीडियो की प्रस्तावना थी। प्रकरण 11 प्राणियों अने वनस्पतियों में वहन प्रस्तावना। तमे अगाउ शीख्या छो ते बधा सजीवोने पोतानुं अस्तित्व टकावी राखवा माटे खोराक, पाणी अने ऑक्सिजननी जरूर होय छे। हवे बधा सजीवोने सजीवोने पोतानुं अस्तित्व टकावी राखवा माटे खोराक, पाणी अने ऑक्सिजननी जरूर होय छे। सजीवोने आ बधुं એક જગ્યાએથી શરીરના બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે। પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવું જ રહ્યું। હવે આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યો આપણે બહાર કાઢીએ છીએ તો કયા અંગોનો ઉપયોગ થાય? તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? આ ચિત્રને જુઓ, શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોયેલી છે? તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે। હવે આપણે જોઈએ તેઓ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે। આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો। પરિવહન તંત્ર રુધિર, જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે, પરંતુ રુધિર આપણા શરીર પર ઘા પડે તો શું થાય? તો રુધિર બહાર આવે છે, એટલે કે લોહી બહાર નીકળે છે। ધીર શું છે? રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે। હવે રુધિર એ શું છે, લોહી એ શું છે? તો એક પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે। આપણને જ્યારે આવું વાગે તો તરત આવું થાય છે, તે પાચન ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। તે શું કરે છે? તો પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। ખોરાકના ઘટકો કયા કયા છે? તો ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ। ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે, તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે। હવે શું કામ કરે? તો ફેફસામાં રુધિરને લઈ જાય અને શરીરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો પણ નિકાલ કરે છે। રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર બધા પદાર્થોનું વહન રુધિર વાહિનીઓ દ્વારા કરે છે। રુધિર બધા પદાર્થોનું વહન છે એ શેના દ્વારા કરે? રુધિર વાહિનીઓ દ્વારા કરે છે, એટલે કે લોહીમાં બધા પદાર્થોનું વહન થતું હોય એમાંથી પણ નાની નાની નળીઓ જેવી રચના આવેલી હોય છે જેને શું કહેવાય છે? રુધિર વાહિની કહેવાય છે। રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે। રક્તકણ એટલે કે RBC, શ્વેતકણો એટલે કે WBC અને દ્રાવકણો એટલે કે પ્લેટલેટ્સ, રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહેવાય છે।
હવે રુધિરનો પ્રવાહ એક અંગે શું કહેવાય તો રુધિર રસ કહેવાય છે. પતિદી પૂછે છે રુધિરનો રંગ લાલ કેમ હોય છે? રક્તકણ એટલે કે આરબીસી એક પ્રકારના કોષો છે જે લાલ રંજક પર હિમોગ્લોબિન ધરાવે છે. હવે આપણે વાત કરીએ કે રક્તકણ બરાબર આપણું રુધિર લાલ કેમ હોય છે તો આપણું રુધિર લાલ રંજક કણ ધરાવે છે જેને કહેવાય રક્તકણ. ઇંગ્લિશમાં કહેવાય આરબીસી રેડ બ્લડ સેલ. એમાં હિમોગ્લોબિન નામનું તત્વ રહેલું હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગો અને અન્ય કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવું એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. હવે હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો હોય છે? લાલ થઈ જતો હોય છે. રુધિરમાં શ્વેત કણો એટલે કે ડબ્લ્યુબીસી પણ આવે છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. હવે આપણા રુધિરમાં રંજક કણ લાલ આવેલા હોય એ સિવાય શ્વેત કણો પણ આવેલા હોય છે ડબ્લ્યુબીસી જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સાથે લડે છે બરાબર જેને કહેવાય શ્વેત કણ. મૂંઝું રંગતા રંગતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાલ વિભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેને જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને પ્રાપ કણો કહેવાય છે. હવે રુધિર ગંઠાવાની જે પ્રક્રિયા છે એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને દ્રાક કણો કહેવાય છે. યાદ રાખજો કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો દ્રાક કણોના દ્વારા. આપણે વાંધી હોય થોડા દિવસ માં આપણને ધીમે ધીમે રૂઝ આવવા લાગે છે એ જગ્યાએ આપણો ભાવ ભરાતો જાય છે અને લોહી ઘણી વાર વાગ્યું હોય ને તો લોહી જામી પણ જતું હોય છે અને આપણને ત્યાં ડાઘ પડી જતા હોય. કેમ? કારણ કે એ રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે. રુધિર વાહિનીઓ શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસાને ભરે છે. હવે રુધિર વાહિનીઓ જુદી જુદી જોવા મળે. ધમની છે, શિરા છે, રુધિર કેશિકાઓ છે. તો શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે અને એના દ્વારા શું થાય તો આગળ પ્રક્રિયા થાય. ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્જિત દ્રવ્યો એકત્રિત કરે છે. હવે રુધિર શું કરે છે? કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્જિત દ્રવ્યો એકત્રિત કરે છે. રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા દૂર કરી શકાય. હવે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્જન દ્રવ્યો એકત્રિત કરે છે રુધિર આખા શરીરના કોષોમાંથી અને એ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે. કેમ? કારણ કે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર છે એ હૃદયમાં જાય, હૃદયમાંથી ક્યાં જશે? ફેફસામાં. અને કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ. આખી એક શું છે? પ્રક્રિયા છે. તેથી ધમની અને શિરા એમ બે પ્રકારની રુધિર વાહિનીઓ શરીરમાં આવેલી હોય છે. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે ધમની અને શિરા એનો તફાવત
તમને પૂછાઈ શકે છે, તો તમારે યાદ રાખવાનું રહેશે ધમની અને શિરાના તફાવતમાં કે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ફરીથી વાત કરું કે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને કેવી હોય છે, સ્થિતિસ્થાપક હોય છે. ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ તમારા જમણા હાથની તર્જની અને મધ્યિકા એટલે કે પ્રથમ બે આંગળીઓને ડાબા પાંદડાની અંદરની બાજુએ મૂકો. શું કરવાનું કે આ જે પહેલી અને મધ્ય તર્જની અને મધ્યિકા આંગળી હોય એ શું કરવાનું કે ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો, આવી રીતે મૂકી અને જોવાનું. તો તમને શું અનુભવ થાય છે? તમને ખડકારા જેવા હલનચલનનો અનુભવ થાય છે. આની પાછળનું કારણ શું હોઈ શકે? આવા હલનચલનને નાડી ધબકાર કહેવાય છે, જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે. આવા જે હલનચલન હોય એને શું કહેવાય? નાડી ધબકાર. બરાબર, આપણે પકડીને આપણને અનુભવાય એ નાડી ધબકાર છે, જે રુધિર વહેવાના કારણે થાય છે. એક મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો. તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો? એક મિનિટમાં થતા ધડકારને નાડી દર કે પલ્સ રેટ કહેવાય છે. એક મિનિટમાં થતા નાડી ધડકારને, એટલે કે જે નાડી ધબકાર છે એને પલ્સ રેટ અથવા તો નાડી દર કહેવાય છે. ડોક્ટર આવી રીતે શું કરે ખબર? આપણે દવા લેવા જઈએ ને બીમાર હોઈએ ત્યારે, તો આ રીતે માપતા હોય છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72-80 જેટલો હોય છે. આરામદાયી સ્થિતિ હોય, આપણે આરામ કરી રહ્યા હોઈએ, જ્યારે શાંતિથી બેઠા હોય, સૂતા હોય, ત્યારે આરામ મનુષ્યમાં નાડી દર, એટલે કે આપણામાં નાડી દર કેટલો હોય છે? 72-80 જેટલો હોય છે. આ નાડી દર છે બરોબર, અને આગળના ચેપ્ટરમાં શ્વસન દર શીખ્યા હતા, તો બંનેમાં કન્ફ્યુઝ ના થઈ જતા. શ્વસન દર 15-18 એક મિનિટમાં અને આરામદાયી સ્થિતિમાં નાડી દર 72 કેવો 80 હોય છે. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકારા અનુભવી શકો. શરીરના બીજા ભાગો જેવા કે છાતી, ગરદન, લગણું કે માથું, હાથ, સાથળના મૂળ, ઘૂંટણની પાછળ, કોણીનો આગળનો ભાગ અને ઘૂંટીની નજીક પણ નાડી ધબકાર અનુભવી શકાય છે. હવે જુઓ ક્યાં ક્યાં નાડી ધબકાર અનુભવી શકાય. ગરદન, કોણીનો આગળનો ભાગ, હાથ, ઘૂંટણની પાછળ, ઘૂંટીની નજીક, સાથળના મૂળ, છાતી, લમણું, એટલે કે આ બધી જગ્યાએ શું હોય, આવી રીતે પોઈન્ટ આવેલા હોય કે જેમાં આપણે નાડી ધબકાર અનુભવી શકીએ છીએ. તમારા પોતાના અને તમારા સહપાઠીઓના નાડી ધબકાર નોંધો. તમે મેળવેલ અંકોની તુલના કરો અને એને કોષ્ટકમાં નોંધો. અહીં કોષ્ટકમાં કેટલાક વ્યક્તિઓના નાડી ધબકારના આંકડા ઉદાહરણ તરીકે નોંધેલા છે. શિરા એ એવી રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. હવે શિરા એક એવી રુધિરવાહિની છે, જેમ ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે, એમ શિરા એક એવી રુધિરવાહિની છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. યાદ રાખજો કે શિરા એવી રુધિરવાહિની, શિરામાં કેવું લોહી વહે, તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે, જે શરીરના જુદા જુદા ભાગોના ભાગોમાંથી લોહીને ક્યાં લઈ જાય? કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી ફેફસામાં અને હૃદયમાં લઈ જાય છે, અને હૃદયમાંથી આગળ ક્યાં જાય? ફેફસામાં, અને એમાંથી ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. શિરાની દિવાલ પાતળી હોય છે.
શિરામાં બાલ બાંધેલા હોય છે જે રુધિરની માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે. હવે આગળ વાત કરીએ કે શિરાની દિવાલ કેવી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શિરાની દિવાલ પાતળી હોય અને ધમનીની દિવાલ જાડીને સ્થિતિસ્થાપક હતી જ્યારે શિરાની પાતળી, શિરામાં વાલ્વ આવેલા હોય છે જેથી રુધિરને એક જ તરફ લઈ જવામાં આવે, પાછું નીચે રહેવા દેતા નથી. ધમનીમાં વાલ્વ હોતા નથી. ધમની અને શિરાનો તફાવત પૂછાય તો તમને આવડવું જોઈએ કે ધમનીની દિવાલ જાડી સ્થિતિ સ્થાપક છે, શિરાની દિવાલ પાતળી હોય છે. ધમનીમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે. ધમની ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે, જ્યારે શિરા કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર શરીરના વિવિધ ભાગોથી હૃદય તરફ લઈ જાય છે. ગુજો અસમંજસમાં છે. તેણે શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. પહેલી સમજાવે છે કે ફૂટફૂસીય ધમની રુધિરની હૃદયમાંથી લાવે છે, આથી તેને ધમની કહે છે, શિરા નહીં. તે કાર્બન ડાયોક્સાઇડ વાળી રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે. ફૂટફૂસીય શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. આ ચિત્ર જુઓ. શું તમે ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલ જોઈ શકો છો? તેઓ આગળ જતા વધુ પાતળી વળીમાં વિભાજિત થાય છે. જેની હવે અહીંયા જો પરિવહન તંત્ર, આપણે આ ચેપ્ટરમાં આકૃતિ શીખવાની રહેશે. પરિવહન તંત્ર છે હૃદય, એની હું તમને આગળ વિડીયોમાં આકૃતિ દોરાવીને સમજાવીશ કે પરિવહન તંત્ર. પછી આગળ જોઈશું કે એમાં ફેફસા છે, ફેફસામાંથી ફૂફૂસીય ધમની, ફૂફૂસીય શિરા હૃદય સાથે જોડાયેલ છે. હૃદયમાંથી શિરા ધમની અને રુધિર કેશિકાનું જાળું છે. આખું કેશિકાઓ કહેવાય છે. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ફાળવે છે. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેનામાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હવે હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેના માટેના દ્રવ્યોનું શું કરે છે, વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ. હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. હવે હૃદયનું સ્થાન, હૃદયનું સ્થાન ક્યાં છે? તો હૃદય ઉરસ ગુહામાં આવેલું છે અને કઈ બાજુ નમેલું છે? તો ડાબી બાજુએ નમેલું હોય છે. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી બાળો. તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હવે જુઓ હૃદયનું કદ કેવું હોય? તો આપણા હાથની મુઠ્ઠી જેટલું કદ હોય છે. હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. તો આમાં જુઓ 12 સેન્ટીમીટર લંબાઈ, 8 સેન્ટીમીટર પહોળાઈ છે, બરાબર. એની લંબાઈ હૃદયની કેટલી? 12 સેન્ટીમીટર ને પહોળાઈ 8 સેન્ટીમીટર ને કદ કેવું? મુઠ્ઠી જેવું. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. હવે આગળ જોઈએ, જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો રુધિરમાં શું થાય? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, બરાબર.
પરિણામે આપણા શરીરના પરિવહન તંત્રમાં વિક્ષેપ સર્જાય છે, જે આપણા શરીરમાંથી હાનિકારક છે. પરિણામે કોષોને ઓક્સિજન મળતું નથી. આવું થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે. ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે. હવે હૃદય કેટલા ખંડોમાં વહેંચાયેલું છે? તો ચાર ખંડોમાં. કયા કયા? તો ઉપરનો ભાગ જમણું કર્ણ, ડાબું કર્ણ, નીચે જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. હૃદય ચાર ખંડ ધરાવે છે. આ બંને વચ્ચે આવેલ પડકારને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું. બંને વચ્ચે જે પડદો આવ્યો છે, પડદાને કારણે બંને ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હોય એ ભેગું થતું નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદય જે જમણી બાજુએ શરૂઆત કરો અને આમી તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં શું શું શીખ્યા? તો પહેલા શીખ્યા હૃદય એટલે શું, હૃદયનું સ્થાન ક્યાં, પૂરજ કુવામાં, ડાબી બાજુ નમેલું, કદ મુઠ્ઠી જેટલું, ચાર ભાગ ધરાવે, જમણું કર્ણ, જમણું ડાબું કર્ણ, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, બરાબર. ત્યારબાદ તમે ધમની અને શિરા વિશે શીખ્યા, રુધિરના કણો વિશે શીખ્યા, રક્તકણ, શ્વેતકણ અને દ્રાવકકણ. રક્તકણ એ લાલ રંગને આભારી છે, રક્તકણ આપણો રુધિરનો લાલ રંગ. શ્વેતકણ એ સૂક્ષ્મ કણો જે જીવો છે આપણા શરીરમાં જે નુકસાન પહોંચાડે છે, બરાબર, તો રોગો સામે રક્ષણ આપે છે, સૈનિકો જેવું કાર્ય કરે છે જેથી આપણું શરીર નિરોગી રહે. અને દ્રાક કણો છે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે કાર્ય કરે છે. એ ઉપરાંત ધમનીને શિરા વિશે જોયું કે ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર અને શિરામાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે, જેથી આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું નથી. ઉચ્છવાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર બહાર કાઢીએ છીએ. આપણે આગળના વિડીયોમાં જોઈશું કે હૃદયમાંથી પરિવહન લોહીનું કેવી રીતે થાય છે, કયા માર્ગે થાય, ક્યાંથી ક્યાં મળી જાય છે એની માહિતી.